ભારતીય પરંપરામાં અગ્નિથી આરતી અને પૂજા કરવી સામાન્ય છે. એવું શું થાય છે કે જ્યારે કોઈ ગુરુની આરતી કરે છે, ભગવાનનો ફોટો અથવા મૂર્તિ કે ગંગાની આરતી કરે છે, અને પછી લોકો તેને ચહેરા પર લગાવવા માટે આરતી લે છે, શું અગ્નિમાં આરતી પછી કોઈ ફેરફાર થાય છે? એવું નથી કે અગ્નિ બદલાય છે. જો અમુક સ્વરૂપ અમુક ઉર્જા ફેલાવતું હોય અને તમે જાણતા ન હો, અથવા તમારી પાસે ફક્ત તેની સાથે જોડાવા માટેની ક્ષમતા ન હોય અને તમે તેની સાથે જોડાવા માંગતા હો, તો તમને બંનેને જોડવા માટે અગ્નિ એક સારું માધ્યમ છે. જેમ આપણે કહેતા આવ્યા છીએ કે અગ્નિનો ઉપયોગ એકબીજા સાથે જોડાવા માટે ઘણી બધી રીતે કરવામાં આવે છે. અગ્નિ વિના ભારતમાં કોઈ લગ્ન થતા નથી, કારણ કે તેનો ઉપયોગ લોકોને એક સાથે લાવવા માટે એક જોડાણ તરીકે કરવામાં આવે છે. પછી તે ભૌતિક પ્રકારનું, ભાવનાત્મક પ્રકારનું કે આધ્યાત્મિક પ્રકારનું હોય, અગ્નિ વિના કોઈ મિલન નથી. તેને વધુ આગળ લઈ જઈએ તો અમુક સ્વરૂપ, જેમ કે ચિત્ર સ્વરૂપ અથવા દેવતાના રૂપમાં હોય, જો તે અમુક ઉર્જા ઝરતું હોય તો તેને પોતાને માટે ઉપલબ્ધ કરાવવા માટે અગ્નિ એક સારું માધ્યમ છે. તો તમે જોશો કે તમે દેવી મંદિરમાં પ્રવેશો છો, જો તમે જોશો, જો થોડાક લોકો ભેગા થશે તો અગ્નિ પ્રગટાવાશે જેથી તેઓ જોડાઈ શકે. એવું નથી કે દેવી આગ વિના જોડાશે નહીં, તે જોડાશે, પરંતુ તમને તેના માટે અનુકૂળ બનાવવા માટે, તમને તેના માટે ગ્રહણશીલ બનાવવા માટે, તેને તે રીતે બનાવવા માટે જ્યાં જુઓ, જો તમે મૂળભૂત રીતે જુઓ તો તમે કોઈ વ્યક્તિ અથવા કોઈ વસ્તુમાં જેમાં પૃથ્વી અને પાણીનું તત્વ છે તેની સાથે જોડાઈ શકતા નથી, પરંતુ જો અગ્નિ પ્રગટાવવામાં આવે તો કંઈક જોડાય છે. તેથી આ સમગ્ર પ્રક્રિયા તમને તે પરિમાણ સાથે જોડવા માટે છે. તો દેવતાની આસપાસ જે અગ્નિ પ્રગટાવાય છે તેણે તે પ્રાપ્ત કર્યું હોય છે. અગ્નિની આભા અગ્નિ જ નહીં, અગ્નિની આસપાસના આકાશે પરમાત્માનો ગુણ પ્રાપ્ત કર્યો હોય છે. તેથી જ્યારે તે તમારી પાસે આવે છે ત્યારે તમે તમારા હાથને આગમાં નથી નાખતા, તેની આસપાસના આકાશને ધારણ કરો છો અને તેને તમારી આંખો પર લગાડો છો, અથવા તેને તમારા માથા પર લગાવો છો, અથવા તેને તમારા હૃદય પર લગાડો છો. તમે આકાશ લેવા માંગો છો અને તમે તેનાથી લાભ મેળવવા માંગો છો. તમે તમારા પોતાના લાભ માટે પરમાત્માના કોઈ તત્વને લેવાનો પ્રયાસ કરી રહ્યા છો અને તેને તમારો એક ભાગ બનાવો છો. તેથી સમગ્ર આરતીની પ્રક્રિયા આ દિશામાં એક પ્રયાસ છે. આ બધી જુદી જુદી વસ્તુઓ છે જે વ્યક્તિને તેની પોતાની અગ્નિને ધીમે ધીમે વિકસાવવામાં મદદ કરી શકે છે, પરંતુ તે બધાથી વિશેષ યોગિક પ્રણાલીમાં એવી વિવિધ પ્રક્રિયાઓ છે જ્યાં અગ્નિ પ્રગટાવવામાં નથી આવતો, બધી અગ્નિ અંદર જ પ્રગટાવવામાં આવે છે. તો આ છે જે તમે પ્રાચીન કાળમાંથી સાંભળો છો કે યોગીઓ તપસ કરતા હતા. તપ શબ્દનો અર્થ ગરમી અથવા અગ્નિ થાય છે. તો તમે તમારો પોતાનો અગ્નિ પેદા કરી રહ્યા છો. તેથી જ્યારે આંતરિક સંભાવનાઓ એટલી વિશાળ ન હોય ત્યારે બાહ્ય મદદની જરૂર પડે છે, પરંતુ જો આંતરિક સંભાવનાઓનું સર્જન કરવામાં આવે તો કોઈ બાહ્ય મદદની જરૂર નથી. તેનું એક સરળ પાસું છે.